વિઘ્નેશ્વરાય વરદાય વરદાયરપ્રિયા લંબોદરાય સકલાય જગદ્દીતાય નાગાનનાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે જય ગણેશ જય માતાજી દર્શક મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયાની અંદર હું ડોક્ટર જ્યોતિષાચાર્ય મહેશ જોશી આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો સુપ્રભાત

તો મિત્રો શ્રીફળ આપણે દરેક શુભ કાર્યમાં શ્રીફળનો ઉપયોગ થાય કેમ શ્રીફળ કઈ જગ્યાએ થાય પ્રથમ તો એ જાણીએ તો શ્રીફળ થાય દરિયા કિનારે દરિયાનું પાણી ખારું હોય છે અને શ્રીફળની અંદર પાણી મીઠું હોય છે બંધ શ્રીફળમાં જેણે પાણી પીર્યું એસે વૈજ્ઞાની પરમાત્મા જેવો કોઈ આ દુનિયામાં વૈજ્ઞાનિક છે 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 જ નહીં કેમ કે શ્રીફળ ને એ કઠણ પણ મધુર અને સોફ્ટ માણસનું જીવન પણ એવું જ હોવું જોઈએ બાહ્ય ગમે તેવા હોય પણ જો ભીતરની શુદ્ધિ હોય ને તો જ એ ઈશ્વરને પ્રાપ્ત થાય ઓલી કહેવત છે ને કે ધીરે ધીરે વૃદ્ધિ પામી તો વૃદ્ધ થા કારણ તો સર્વ સોળી બુદ્ધ થા સ્નાન હો ગંગા તટે કે યમુના તટે બસ ભીતર નહીં તો શુદ્ધ થા અને ભીતરની શુદ્ધિ છે ને એ જ ઈશ્વરને પ્રાપ્તિ કરાવે છે પણ આજનો માનવી બારનો દેખાવ એ ટોપ હોય પણ અંદરનો ગુણ મહાદેવજી જાણતા હોય કોઈ માયનો ગુણ મહાદેવજી જાણે અંદર એકદમ કપટ ભરેલી હોય છે પણ જોઈ કપટ હોય ને ઈશ્વરને કોઈ દિવસ રાજી થતા જ નથી તમારા માટે તો શ્રીફળ એ શીખવે છે કે બહારથી કઠણ છે પણ અંદરથી એકદમ સોફ્ટ છે દરેક સત્કર્મમાં શ્રીફળનો ઉપયોગ કેમ કે શ્રીફળ ઘણા બધા ફળો છે પણ કોઈ આગળ શ્રી શબ્દ લાગતો નથી પણ એક જ શ્રીફળને આપણે શ્રીફળ કહીએ છીએ શ્રી હતે યશ લક્ષ્મી વિજય કીર્તિ લાભ ધન દોલત વૈભવ ઘણા બધા શ્રીના અર્થો છે અને એ લક્ષ્મી રૂપી ફળ છે નવ મકા લઈ એની અંદર આપણે ઘડો મૂકીએ એની ઉપર શ્રીફળ મૂકીએ જન્મથી માંડી અને મૃત્યુ સુધી પણ આપણે શ્રીફળનો જ ઉપયોગ થાય વરાજા લગ્ન કરવા જાય ને ત્યારે હાથમાં શ્રીફળ લઈને જ જાય કેમ કે લક્ષ્મીજી લેવા જાય છે એટલે લક્ષ્મી રૂપી ફળ છે એ જ માણસ સો વર્ષનું મૃત્યુ પામે પણ ચારે બાજુ શ્રીફળ આવે મૃત્યુ થયા પછી અંતિમ અગ્નિ સંસ્કાર આપ્યા પછી કદાચ હોય ને તો પણ એ શ્રીફળની અંદર જ એને બેસાડવામાં આવે છે એટલે મિત્રો આપણે આ શ્રીફળ શુભ કાર્યમાં બહુ જ મહત્વને અને શ્રીફળ આરોગ્ય માટે પણ બહુ વર્ધક છે કે જ્યારે બીમાર રહીએ ત્યારે નાળિયેરનું પાણી પીવામાં આવે છે શ્રીફળ બધી રીતે કામ આવે છે

કોઈ પણ સ્પર્ધા ક્ષેત્રમાં સફળતા મળવાની સંભાવના છે બાળકો સાથે પણ થોડો સમય વિતાવો અને તમે તેમની સમસ્યાઓ ઉકેલવામાં સહયોગ આપો કોઈની અંગત બાબતોથી દૂર રહો રૂપિયાને પૈસાની બાબતમાં નજીકના સંબંધ સાથે મતભેદ થવાની સંભાવના છે વેપારમાં જે થોડી અડચણો આવી શકે છે પતિ પત્ની એકબીજા વચ્ચે થોડા મતભેદ થવાની સંભાવના છે તો તો કયો ઉપાય આજે ભગવાન ગણેશજી મોદકનો પ્રસાદ અર્પણ કરો ઓમ ગ્લોમ ગંગપતે નમઃ એ મંત્ર નો જપ કરો મિત્રો વાત કરીએ વૃષભ રાશિ તો વૃષભ રાશિના અક્ષરશે ભવાહુ અને સ્વામી છે શુક્ર મહારાજ તો વૃષભ રાશિના જાતકો આજે સખત પરિશ્રમ અને પરિશ્રમ દ્વારા મુશ્કેલ કાર્ય સિદ્ધ કરી શકશો માનસિક અને આધ્યાત્મિક શાંતિનો અનુભવ થશે કોઈ પણ પડકારનો સ્વીકાર કરવાથી તમને વિજય મળશે નકારાત્મક પરિસ્થિતિમાં તમારું મનોબળ જાળવી રાખો મનમાં થોડી ખાલી અનુભવી શકો છો તમે તમારી જાતને સકારાત્મક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખી શકો છો ભવિષ્યની કોઈપણ યોજના આ સમય નિષ્ફળ થઈ શકે છે વ્યવસાયિક કાર્યોમાં બેદરકારી ન રાખો જીવનસાથીની સલાહ અને સહયોગ તમારા માટે ફાયદાકારક રહેશે તો કયો ઉપાય કરીશું તો આજે મહાલક્ષ્મીની પૂજા કરો શ્રી સુક્તના પાઠ કરો ગરીબોને ભોજન કરાવો અને ઓમ રીમ મહાલક્ષ્મી નમઃ એ મંત્રનો જપ કરો મિત્રો વાત કરીએ હવે મિથુન રાશિની તો મિથુન રાશિના અક્ષરશે કચ્છ ઘ અને સ્વામી છે બુદ્ધ મહારાજ તો મિથુન રાશિના જાતકો આજે તમે કોઈ જરૂરિયાતમંદની મદદ કરવાથી તમને માનસિક શાંતિ મળી શકે છે પરિવારના કોઈ પણ વિવાહયોગ્ય સભ્ય માટે આજે સારા સમાચાર આવી શકે છે કોઈ શુભ ચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમારું વિશેષ કાર્ય પૂર્ણ થઈ શકે છે કોઈ પણ મહત્વપૂર્ણ વાતચીત દરમિયાન ખરાબ શબ્દોનો ઉપયોગ કરશો નહીં તે તમને બદનામ કરી શકે છે તમારા સ્વભાવમાં નરમાઈ અને સરળતા જાળવો કમિશન ઇન્સ્યોરન્સ શેર વગેરે લગતા વેપારમાં ફાયદો થઈ શકે છે કયો ઉપાય કરીશું તો શિવ મંદિરમાં જઈ રુદ્રાભિષેક કરો દૂધ અને જળ ચડાવો શિવ અને પાર્વતીની પૂજા કરો અને ભગવાન શિવના પંચાક્ષર મંત્રનો જપ કરો ઓમ નમઃ શિવાય તો આપને અવશ્ય સારું ફળ મળશે મિત્રો વાત કરીએ કર્ક રાશિની તો કર્ક રાશિના અક્ષર છે ડહ અને સ્વામી છે ચંદ્ર મહારાજ તો કર્ક રાશિના જાતકો આજનો દિવસ પરેશાનીઓ દૂર થઈ શકે છે આધ્યાત્મિક ક્ષેત્રમાં તમારી શ્રદ્ધામાં રસ અને તમારા વ્યક્તિત્વને વધુ સકારાત્મક બનાવશે ખોટી પ્રવૃત્તિઓથી દૂર રહો કારણ કે મુશ્કેલી આવી શકે છે ઉછીના આપેલા રૂપિયા હવે પાછા આવવાની શક્યતા નથી તેથી ખોટી દલીલોથી દૂર રહો વ્યાપારમાં તમને મન પ્રમાણે પરિણામ મળી શકે છે ઘરનું વાતાવરણ ખુશમાં રહેશે આજે કયો ઉપાય કરીશું તો આજના દિવસમાં માતાજીના મંદિરે જઈ અને માતાજીને ગુલાબનો હાર અર્પણ કરો આપણા કુળદેવીની પૂજા કરો કુળદેવીને આજે ધજા અર્પણ કરો અને રીમ દુર્ગાય નમઃ એ મંત્રનો જપ મિત્રો વાત કરીએ હવે સિંહ રાશિની તો સિંહ રાશિના અક્ષર છે મટ અને સ્વામી છે સૂર્ય મહારાજ તો સિંહ રાશિના જાતકો આજે તમારી સારી વિચારસરણી અને દિનચર્યા તમારા વ્યક્તિત્વમાં વધુ તેજ લાવશે કોઈની પાસેથી મદદની આશા ન રાખો અને કામ જાતે જ પૂર્ણ કરવાનો પ્રયાસ કરો તે તમને યોગ્ય પરિણામ આપી શકે છે ગ્રહોની સ્થિતિ પણ થોડી એવી છે કે તમને કોઈ પણ કારણ વગર તણાવમાં આવી શકો છો આ સમય કોઈ પણ વધારે વિશ્વાસ કોઈના ઉપર રાખશો નહીં અન્યની સલાહ તમને નુકસાનકારક પહોંચાડી શકે છે આજે બિઝનેસ બિલકુલ રોકાણ ન કરો વિવાહ જીવન સુખમય બની શકે છે કયો ઉપાય કરીશું તો વિષ્ણુ સહદ્રનો પાઠ કરો ઓમ નારાયણાય નમઃ એ મંત્રનો જપ કરો મિત્રો વાત કરીએ હવે કન્યા રાશિની તો કન્યા રાશિના અક્ષરસે પઠણ અને સ્વામી શ્રી બુદ્ધ મહારાજ તો કન્યા રાશિના જાતકો આજે તમે તમારી જીવનશૈલીમાં ઘરના વડીલોના અનુભવ અને માર્ગદર્શન અપનાવો તમારા વિચારોમાં સકારાત્મક પરિવર્તન આવશે આજે તમને કોઈ પણ દુવિધા અને ચિંતામાંથી રાહત મળી શકે છે ગેરકાયદેસર બાબતોથી દૂર રહો બાળકોની કોઈપણ પ્રવૃત્તિઓ તમારા આત્મસન્માનને ઠેસ પહોંચાડી શકે છે પરંતુ પરિસ્થિતિઓને શાંતિથી ઉકેલો તમારા સ્વભાવમાં પરિપક્વતા લાવવાની પણ જરૂરી છે દૈનિક આવક કરતા પહેલાં આજની આવક આપણી સારી રહેશે લગ્ન સંબંધને મધુર રાખવા માટે એકબીજા વચ્ચે સંવાદિતા જરૂરી છે કયો ઉપાય કરીશું તો દેવી સૂક્તનો પાઠ કરો અને ચંડી પાઠની અંદર ચોથા અધ્યાયમાં શકરાદ્ય સ્તુતિ છે એ શંકરાધ્ય સ્તુતિનો પાઠ કરો તો અવશ્ય સારું ફળ મળશે મિત્રો વાત કરીએ હવે તુલા રાશિની તો તુલા રાશિના અક્ષર છે રત અને સ્વામી છે શુક્ર મહારાજ તો તુલા રાશિના જાતકો આજે તમે એવો નિર્ણય લેશો જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે કેટલાક સમયથી ચાલી રહેલા તમે કેટલાક નવા કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરશો કાર્યક્ષેત્રમાં તમારો સંપૂર્ણ નિયંત્રણ રહી શકે છે ઘરના નાની મોટી વાતાને વધારે ન આપો તમારી દિનચર્યાને વ્યવસ્થિત રાખવાની તમે સ્વસ્થ રહી શકો છો તો કયો ઉપાય કરીશું આજે કૂતરાઓને રોટલી અર્પણ કરો ભગવાન વિષ્ણુની પૂજા કરો અને એકસો આઠ તુલસી પાન ભગવાન નારાયણને અર્પણ કરવાથી આપનું દિવસ આજના માટે શુભ રહેશે વાત કરીએ હવે વૃશ્ચિક વૃશ્ચિક રાશિ તો રાશિના અક્ષર અને સ્વામી શ્રી મંગળ મહારાજ તો વૃશ્ચિક રાશિના જાતકો આજના દિવસની શરૂઆત ખૂબ જ સકારાત્મક રહેશે યોજના પર કામ શરૂ થશે કામ અને પારિવારિક જવાબદારીઓનું સંતુલન રાખવું પડકારજનક રહેશે પરંતુ તમે દરેક કાર્યને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો થોડાક નજીકના લોકો તમારી પ્રવૃત્તિઓમાં અવરોધ લાવી શકે છે નકારાત્મક પરિસ્થિતિઓમાં તમારું મનોબળ મજબૂત રાખવું મહત્વપૂર્ણ છે વિદ્યાર્થીઓ વર્ગ અભ્યાસમાં વ્યસ્ત રહી શકે છે વ્યવસાયિક પ્રવૃત્તિઓ હાલમાં ધીમી હોવાથી તમે તમારી યોગ્યતા અને સખત મહેનત દ્વારા તમારી નાણાકીય સ્થિતિ સામાન્ય જાળવશો તમે પરિવારના સભ્યો માટે કોઈ પણ ભેટ ખરીદી શકો છો કયો ઉપાય કરીશું તો આજે કોઈ ગરીબને વસ્ત્રનું દાન કરો અને ઓમ રીમ સૂર્યા એ નમઃ એ મંત્રનો જપ કરો મિત્રો વાત કરીએ હવે ધનરાશિની તો ધનરાશિના અક્ષર જે ભ અને સ્વામી શ્રી ગુરુ મહારાજ તો રાશિના જાતકો આજે કુદરત તમને સારી તક આપી શકે છે કોઈ અજાણી વ્યક્તિ સાથે મુલાકાત તમારા બંને માટે ફાયદાકારક બની શકે છે બીજા પાસેથી અપેક્ષા રાખવાને બદલે પોતાના ગુણોમાં વિશ્વાસ રાખો કોઈ પણ પ્રકારની ઉધાર કે લેવડ દેવડ ન કરો પાછા આવવાની ન સંભાવના કમ દેખાય છે ભાડા સંબંધિત બાબતોમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે વેપાર સંબંધિત કાર્ય પદ્ધતિમાં પણ થોડો ફેરફાર થઈ શકે છે જીવન સાથી કોઈ પણ વાતને લઈને હળવો વિવાદ પણ થઈ શકે છે તો કયો ઉપાય કરીશું શું આજે લોબનનો ધૂપ કરો અને ઓમ ક્લીમ નમઃ એ મંત્રનો જપ કરો તો અવશ્ય સારું ફળ મળશે મિત્રો વાત કરીએ મકર રાશિની તો મકર રાશિના અક્ષર છે ખજ અને સ્વામી છે શનિ મહારાજ તો મકર રાશિના જાતકો આજે તમે ઉત્સાહથી ભરેલો રહેશે તેમ જ જે કાર્ય આજે પૂર્ણ કરવાનું નક્કી કરો છો તે પૂર્ણ કરી શકશો સકારાત્મક અને સંતુલિત વિચારસરણી દ્વારા આયોજિત દિનચર્ચા અનુસરવામાં આવશે ભાવાત્મક કોઈ રીતે નિર્ણય ન લો અને ખર્ચામાં મામલામાં વધુ પડતા સાવધાન રહેવું જરૂરી છે તમારું જીવન વ્યક્તિ અને તમારા સમસ્યાનું કારણ બની શકે છે મીડિયા અને માર્કેટિંગ બિઝનેસ સાથે જોડાયેલી નવી માહિતી મળી શકે છે કયો ઉપાય કરીશું આજે શિવ મંદિરમાં ઘીનું દાન કરો અને કોઈ પણ ભૂદેવને આજે મંદિરના પૂજારીને दक्षिણા લી અને મહામૃતજીના જપ કરાવો તો અવશ્ય સારું ફળ મળશે. કુંભ રાશિના અક્ષસે ગસસ સ્વામી શસ્ત્રી મહારાજ તો કુંભ રાશિના જાતકો આજે તમારે સંપર્ક મર્યાદા વધી શકે છે જેના કારણે તમને ફાયદો થઈ શકે છે. અનુભવી લોકો સાથે સમય પસાર કરવાથી પણ તમારા વ્યક્તિત્વ પર સકારાત્મક અસર પડી શકે છે. તમારે કોઈ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી જ્યારે તમે પરિચય સાથે પુત્ર વ્યવહાર કરો છો ત્યારે સાવચેત રહો. વ્યક્તિગત કઈ પણ જાહેર ન કરો વ્યવસાયમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી જરૂરી છે કામ વધુ હોવા છતાં પરિવાર સાથે આનંદમય પસાર થશે કયો ઉપાય કરીશું તો કીડિયા રૂપરો બુરુખાણનો લોટ અર્પણ કરો કીડીનીઓ કીડીઓને અને સિદ્ધ કુંડિકા સ્તોત્રનો પાઠ કરો તો અવશ્ય ફળ મળશે મિત્રો વાત કરીએ મીન તો મીન રાશિના અને સ્વામી શ્રી ગુરુ મહારાજ મીન રાશિના જાતકો આજે આપને પરિવાર અને નાણા સંબંધીય મહત્વપૂર્ણ નિર્ણય ઉપર સકારાત્મક રહેશે કોઈ શુભ સૂચના મળવાથી મન પ્રસન્ન રહેશે રૂપિયાની લેવડ દેવડ અંગે શંકાની સ્થિતિ રહેશે મિત્રને લગતી કોઈ પણ જૂની વાત પણ ફરી સામે આવી શકે છે ઓનલાઈન શોપિંગ વેરે કરતી વખતે તમારા બજેટનું પણ ધ્યાન રાખો વ્યવસાયિક પ્રવૃત્તિઓ પહેલાની જેમ ચાલુ રહેશે પરિવાર સાથે ધાર્મિક કાર્યો આનંદદાયક સમય પસાર થઈ શકે છે કઈ ઉપાય કરીશું તો આજે કન્યા પૂજન કરો નાની નાની દીકરીને ભાવતી વસ્તુ જમાડો અને ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડા વિચય નમઃ એ મંત્રના જપ કરો તો અવશ્ય સારું ફળ મળશે અસ્તુ દરેક દર્શક મિત્રો અમારી આ ન્યૂઝ ફોર ઇન્ડિયાને સબસ્ક્રાઈબ અને લાઇક કરો અસ્તુ જય શ્રી